ધોરણ એક વિષય સામાન્ય જ્ઞાન એમાં આગળના વિડીયોમાં આપણે પાઠ નંબર 9 પાલતુ પ્રાણીઓ કોને કહેવાય કાલે મેં તમને સમજાવ્યું હતું, યાદ આવ્યું કે જે પશુ પંખી આપણે પાળવામાં આવે છે એને પાલતુ પ્રાણીઓ કહેવામાં આવે છે. આપણે પ્રાણીઓ ગાય પાળીએ છીએ, અમુક લોકો કૂતરો પાળે છે, આપણે ગાય ભેંસ ઘરે ભરવાડના ત્યાં હોય છે, પછી બિલાડી લોકો પાળે છે, કૂતરો ઘરે પાળે છે, અને અમુક ગામડામાં અમુકના ઘરે ઘોડો પણ હોય છે. પછી અમુક લોકો જે ઘોડે રણમાં રહેતા હોય છે એ લોકો ઊંટ પાળે છે, કારણ કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં એમને જવું હોય. કુંભાર ગધેડો પાળે છે કે માટીના વાસણ બનાવવા માટે માટી ઉંચકીને લાવે, બરાબર ને? એટલે આ બધા પ્રાણીઓને પાલતુ પ્રાણી. રબારીઓ કે જે માલધારીઓ છે ઘેટા પાળે છે, એના ઊનમાંથી આપણે ઊનનું વસ્ત્રો બનાવી શકીએ, એટલે આ બધા પ્રાણીઓને આપણે પાળી શકીએ છીએ, એટલે પાલતુ પ્રાણી કહેવામાં આવે છે. આજે આપણે પાઠ નંબર દસનું નામ શું છે? પંખીઓને પાંખો હોય છે, બરાબર ને? તે ઉડી શકે છે અને તેને મજબૂત ચાંચ હોય છે અને દાંત હોતા નથી. અને પંખીઓ ક્યાં રહે છે? માળામાં રહે છે અને એઓ બચ્ચાને જન્મ આપતા નથી. પક્ષીઓ ઈંડા મૂકે છે એટલે આને પંખી કહેવાય છે. પાંખ હોય છે એને પંખી કહેવાય છે. પંખીઓ ઉડી શકે છે, સ્વાભાવિક છે. આપણે ઉડી શકીએ છીએ, માણસ ઉડી શકે, એને પાંખો હોતી નથી. હા, એ વિમાનમાં ઉડી શકે, પણ આપણે આપણી પાંખોથી ઉડી શકતા નથી. પ્રાણીઓ પણ ઉડી શકતા નથી, એટલે જે ઉડી શકે એને પંખીઓ કહેવાય છે. અને મજબૂત ચાંચ હોય છે, એના વડે દાણા ચણે છે અને એને દાંત હોતા નથી. અને રહેવા માટે માળો બનાવે છે અને બચ્ચાને જન્મ પ્રાણીઓની જેમ આપતા નથી. એ ઈંડા મૂકે છે એટલે એને પંખીઓનું પરિચય આના ઉપરથી થાય છે. હવે જો અહીંયા કેટલાક પક્ષીઓના ચિત્રો આપ્યા છે, મોટા ભારતના બાળકોને બધા પક્ષીઓ વિશે ખબર જ હશે, પણ તો હું તમને થોડાક સમજાવી દઉં કે અહીંયા છે ચકલીનું ચિત્ર, પછી એના પછી આવે છે કબૂતર. અત્યારે કબૂતર બધા જ્યાં ત્યાં આપણે દાણા નાખીએ ત્યાં કબૂતર ચણવા સિટીમાં આવતા હોય છે. કાગડો કાળો હોય છે, કોયલ પણ કાળી હોય છે, પણ કાગડાને કોયલમાં થોડો ફરક છે. મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે, સૌથી સુંદર કળા કરે ત્યારે લાગે છે. પોપટી રંગનો હોય છે પોપટ. અને આ કુકડો છે અને આ કોયલ છે. જો કાગડો અને કોયલ સરખા જ દેખાય છે, કાળા વાનથી સરખા છે, પણ અવાજ અને એના ખાણીપીણીથી તે અલગ છે. સમડી અને ઘુવડ એ રાત્રે જ ભાળે છે અને એની આંખો આમ ગોળ ગોળ હોય છે. ગરુડ, હવે જો ઘુવડ સમડી અને ગરુડ સરખા જેવા દેખાય છે, પરંતુ ગરુડ થોડું મોટું હોય છે અને સમડી થોડી નાની હોય છે. અને કાબર અને સુગરી એ કાબર જેવી દેખાય છે, પરંતુ એનાથી થોડા કલરમાં અને દેખાવમાં અલગ હોય છે. એના પછી પાણીમાં રહેતા પક્ષીઓ છે બતક, હંસ અને બગલો. હવે જો આ બધા પક્ષીઓ વિશે મોટાભાગે બધા બાળકોને નામ તો આવડતા જ હોય છે. હવે એના પછી એનું સ્વાધ્યાય કાર્ય છે. ઉપર સૂચના છે, નીચે આપેલા દરેક વાક્યમાં ખોટા શબ્દ પર ચેકો મારી સાચું વાક્ય બનાવો. એટલે અહીંયા બે શબ્દો આપ્યા છે અને પછી વાક્ય છે એ સાંભળો. જો હું તમને સમજાવું, પોપટની કે કાગડાની ચાંચ લાલ હોય છે, તેમાં સાચું કોણ છે? કોની ચાંચ લાલ હોય છે એ ચિત્રમાં તમને બતાવું. કાગડાની હોય છે, પોપટની તો પોપટની લાલ હોય છે, એટલે ખોટું શું છે? કાગડો. તો કાગડા ઉપર ચેકો મારવાનો છે તમારે, બરાબર. હવે સમડીને કે પોપટને પાંજરામાં પાળવામાં આવે છે, તો સમડીને પાળી શકાય? ન પાળી શકાય. એટલે કોને પાંજરામાં પાળવામાં આવે છે? પોપટને. તો પોપટ સાચું છે, એટલે સમડી ઉપર ચેકો મારવાનો છે, એટલે ખોટા શબ્દ ઉપર ચેકો મારવાનો છે. એના પછી બગલો કે કોયલ વસંત ઋતુમાં મીઠો અવાજ કરે છે. તો બગલો કરે કે કોયલ? તો મીઠો અવાજ વસંત ઋતુમાં કોણ કરે છે? કોયલ. તો બગલા ઉપર ચેકો મારવાનો છે. હવે જો મોર કે ચકલી પીછા ફેરવીને આનંદથી નાચે છે. તો ચકલીની તો મોટા પીછા હોતા નથી, મોર સરસ મજાના મોટા એના પીછા પાથરી અને શું કરે છે?
આનંદથી નાચે છે. એટલે અહીંયા ચકલી ઉપર છે, એકો મારવાનો છે, ચકલી ખોટું છે. એના પછી કોયલ કે ગરુડ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. તો કાગડો ને કોયલ સરખા છે. હવે કોયલ શું કરે છે, પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકીને સાચવી રહે છે અને કાગડો એને સેવીને સાચવી રાખે છે. એટલા માટે ગરુડ શું છે, ખોટો શબ્દ છે, એટલે ગરુડ પર ચેકો મારવાનો છે. એના પછી કાબર કે હંસ હિમાલયના પર્વતના સરોવરમાં જોવા મળે છે. તો કાબર જોવા મળે કે હંસ, તો હંસ સફેદ હંસ હિમાલય પર્વતના સરોવરોમાં જોવા મળે છે, એટલે ખોટો શબ્દ છે કાબર, એના ઉપર ચેકો મારવાનો છે. હવે બતક કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી કોણ છે, તો મેં તમને આગળ પક્ષીઓ વિશે પરિચય આપ્યો. તો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, એટલે બતક ખોટો શબ્દ છે, એના ઉપર ચેકો મારવાનો છે. એના પછી આઠમા નંબરનું છે, સુગરી કે પોપટ સુંદર ગૂંથેલો માળો બનાવે છે. અહીંયા જુઓ, સરસ મજાનો ગૂંથેલો માળો કોને બનાવ્યો છે, તો સુગરીએ. તો પોપટ ઉપર ચેકો મારવાનો છે, પોપટ સુંદર ખોટો છે. હવે કબૂતર કે ગરુડ શાંતિના દૂત તરીકે ઓળખાય છે. તો કોને આપણે શાંતિના દૂત તરીકે ઓળખીએ છીએ, કબૂતરને. કબૂતરને શાંતિના દૂત તરીકે ઓળખવામાં આવે છે, એટલે ગરુડ ઉપર ચેકો મારવાનો છે. કુકડો કે ગરુડ ગોળ મોટી આંખો અને નાની ચાંચ ધરાવતું રાતનું પક્ષી છે. મેં તમને હમણાં સમજાવ્યું ને કે ગરુડની આંખો નાની ને ગોળ ગોળ હોય છે અને રાત્રે જે સરસ મજાનું જોઈ શકે છે. તો શું જોઈ શકે, ઘુવડ. અને કુકડો નહીં, ઘુવડ, એટલે ઘુવડ સાચું આવે છે. આગળ મેં તમને પક્ષીઓનો પરિચય આપ્યો, એમાં ઘુવડ વિશે કીધું હતું ને, એને ગોળ નાની નાની આંખો છે અને રાત્રે સરસ મજાનું ભાળે છે, એટલે રાતનું પક્ષી તરીકે ઘુવડ ઓળખાય છે, એટલે કુવડ ઉપર ચેકો મારવાનો છે. હવે જો એના પછીનો પ્રશ્ન બે, નીચે આપેલા પક્ષીઓનું નામ ઓળખી, ચિત્ર ઓળખી તેનું નામ ખાલી જગ્યામાં લખો. હવે આ શેનું ચિત્ર છે, કાગડો છે કે કોયલ, તો કોયલ છે. તો અહીંયા લખવાનું છે કોયલ. હવે એના પછી આ શેનું ચિત્ર છે, બોલો તો તમે જ બોલશો. હવે તો ગરુડનું ચિત્ર છે, કોઈ સમડી લખે નહીં. સમડી અને ગરુડમાં થોડોક ભેદ છે, સમડી થોડી નાની હોય છે અને ગરુડ થોડું મોટું હોય છે. અને આ બગલો છે, શેનું ચિત્ર છે, બગલો. પાણીમાં શું કરે છે, માછલી પકડવા માટે એક પગે ઊભો રહી અને જાણે શાંતિથી ઊભો હોય એવું લાગે, પણ એ શું કરતા હોય, માછલીને પકડવા માટે એવી રીતે ધ્યાન રાખીને માછલીનું બેઠો હોય છે, એટલા માટે એનો એક પગ ઊંચો હોય છે. એટલે આ પાઠ નંબર 10, પંખીઓ અને એનું સ્વાધ્યાય કાર્ય તમારે શું કરવાનું છે, સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અને એકવાર નોટમાં પક્ષીઓના નામ સરસ મજાના લખવાના છે.